ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે મહેનતનો રોટલો પાઠનું વાંચન કર્યું હતું, ત્યારબાદ તેની સમજૂતી મેળવી હતી. તો ફ્રેન્ડ્સ, આપણે આ પાઠમાં જોયું હતું કે કાશી નગરીમાં એક મોચી રહેતો હોય છે. તે ખૂબ જ પ્રામાણિક અને સંતોષી હોય છે. તેની દુકાન ઉપર એકવાર એક સાધુ મહારાજ પગરખા લેવા માટે આવે છે. તે આ સાધુ મહારાજને સમયસર પગરખા બનાવી આપે છે. સાથે જ આ મોચી ક્યારે પણ જૂઠું બોલતો નથી. તે મહેનત વગરના રૂપિયા લેવાની પણ ના પાડે છે. તે તમાકુ પણ પીતો નથી. તો આવા સાચા હૃદયના અને સારી ભાવના વાળા મોચી ઉપર સાધુ મહારાજ ખૂબ જ ખુશ થાય છે અને પોતાની પાસે રહેલા પારસમણીથી આ મોચીના બધા ઓજારોને સોનાના બનાવી દે છે. આપણે જોયું હતું ને. તો હવે આ મોચી પોતાની દુકાને ફરીથી આવશે અને પોતાના બધા ઓજારોને સોનાના બનેલા જોશે, ત્યારે એ શું કરશે તે આજે આપણે જોઈશું. તો ચાલો આપણે જોઈએ કે મોચી હવે શું કરે છે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. જ્યારે સાધુ મહારાજ મોચી પાસે ભિક્ષા માંગે છે ત્યારે મોચી તેના ખિસ્સામાંથી એક સિક્કો કાઢીને આપે છે અને પછી પોતાની દુકાન તરફ ચાલ્યો જાય છે. ફ્રેન્ડ્સ, તમે અહીં એક શબ્દ જુઓ, સિક્કો. આ શબ્દમાં તમે જોઈ શકો છો કે બે અક્ષરો જોડાયેલા છે, ક અને ક. તો આવા જોડાયેલા શબ્દોને જોડાક્ષર કહે છે. તો આવા બીજા પણ કેટલાક જોડાક્ષરો આપણા આ પાઠમાં છુપાયેલા છે. તો તમારે આવા જોડાક્ષરો શોધી કાઢવાના છે તથા તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે, બરાબર ને? તો ચાલો હવે આપણે આગળ જોઈએ. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. સાધુ કહે છે કે મુઠ્ઠી ચણા તો મારી પાસે પણ છે એમ કહીને સાધુ તો ત્યાંથી ઝડપથી ચાલ્યા જાય છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. મોચી ખૂબ જ દુઃખી થઈ જાય છે. તે નિશાસો નાખી બબડ્યો. તે દુઃખી થઈને બોલે છે, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલો ઓજારો ઉતારી વળી પાછે કામે વળ્યો. એ તો પોતાના જૂના ઓજારો લે છે અને ફરીથી કામ કરવા લાગે છે. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. અને તે મનમાંને મનમાં એવું વિચારે છે કે સાધુએ જે કંઈ પણ કર્યું તેને સુખી કરવા માટે જ કર્યું હતું. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. મોચી 1 વર્ષ દિવસ સુધી પગરખા સીવવાનું કામ કરે છે ત્યારે એ નવા ઓજાર લઈ શકે છે. એક વાટે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પહેલાં જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? જ્યારે મોચી જોયે છે તો પેલા જ સાધુ મહારાજ આવ્યા હોય છે અને કહે છે કે મારા ઓજાર તમે જ બગાડી ગયા હતા ને. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. જ્યારે સાધુ મહારાજ આવે છે ત્યારે
તેમને એવું લાગે છે કે મોચી તેમને જોતાની સાથે જ પગે લાગશે, તેમની આગતા સ્વાગતા કરશે અને તેમનો ખૂબ આભાર માનશે. પણ તેને બદલે મોચી તો તેમને જાણે ખીજવાતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ઢાળી બેઠો લાગે છે. સાધુને શંકા જાય છે કે નક્કી આ મોચી સોનાને બદલે એને પિત્તળ માની લીધા લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે, નાખી તો નથી દીધાને? ત્યારે સાધુ કહે છે કે મોચી ભગત, મેં તમારા ઓજાર બગાડ્યા ના હતા, પણ મેં તો તેને સોનાના બનાવ્યા હતા, તમે એને ફેંકી તો નથી દીધાને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે, એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. ત્યારે મોચી કહે છે કે મને ખબર છે મહારાજ કે એ સોનાના ઓજાર છે, પણ એ સોનાના ઓજારો મેં મારી મહેનતથી નથી મેળવ્યા, તો આવા મફતના સોનાને હું શું કરું, એ પેલા ખૂણામાં જ પડ્યા છે, તમે પાછા જ લઈ જજો. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. સાધુ કહે છે કે તમને કશી ખબર નથી પડતી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસ રાખો, બેઠા બેઠા ખાઓ ને લહર ઉડાવો. તો આવી રીતે સાધુ મહારાજ મોચીને મોજથી જીવવાની શિખામણ આપે છે. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે, એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે ટાંકી જ રહ્યા. જ્યારે સાધુ મહારાજ મોચીને બેઠા બેઠા ખાવાની સલાહ આપે છે તે સાંભળીને મોચી કહે છે કે ભગવાને જે હાથ પગ આપ્યા છે તેને શું કરવાનું. ત્યારે એ સાંભળીને સાધુ તો મોચી ભગતની સામે જોઈ જ રહે છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. મોચીની વાત સાંભળીને સાધુ મહારાજ પણ કહે છે કે તમે સાચું જ કહો છો, ભગવાને હાથ પગ કામ કરવા માટે જ આપ્યા છે, તો હવે આજથી હું પણ મારી જાતે જ કમાઈને જ ખાઈશ અને જીવનનો તમારી જેમ સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? આમ બોલીને સાધુ કંઈક વિચારમાં પડી જાય છે. તેને જોઈને મોચી કહે છે કે કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે. જ્યારે સાધુ મહારાજ વિચારમાં પડી જાય છે ત્યારે મોચી પૂછે છે કે તમે એવા કયા વિચારમાં પડી ગયા છો? મેં જે તમને કહ્યું તે કંઈ ખોટું હતું? તમારી વાત નથી, મારી વાત છે, સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું. હું પણ નાનું મોટું ટપટોક કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. સાધુ મહારાજ મોચીને કહે છે કે હું પણ નાનું મોટું કોઈને કોઈ કાર્ય તો કરું જ છું. મારી પાસે પણ સોનું બનાવવાનું સાધન છે, પણ મેં એનો ઉપયોગ મારા પોતાના માટે ક્યારેય નથી કર્યો. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, ભિક્ષા માંગીને જ હું મારું જીવન જીવું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. પણ આજે તે તમે વાત કહી તેના ઉપરથી હું જે ભિક્ષા માંગીને જીવન જીવતો હતો અને ગર્વ લેતો હતો તે પણ આજે ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ અને હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ઢોટો રહીશ. સાધુ મહારાજ કહે છે કે હું આજથી તમને મારા ગુરુ માનું છું અને આજે જે તમે મને શીખ આપી તેને હંમેશા યાદ રાખીશ, એમ કહીને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા જાય છે. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. મોચી તો સાધુ મહારાજને જતા જોતો જ રહે છે. પછી
કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. પછી ફરીથી પોતાનું કામ શરૂ કરતા બોલ્યો, આપ પણ ખરા સાધુ છો. જોયું બાળ મિત્રો, આ મોચી ભગત આપણને કેવી શીખ આપી ગયા. સાધુ મહારાજ પણ એમને વાત સાંભળતા જ રહી ગયા અને વિચારમાં વળી ગયા. તો આ પાઠ ઉપરથી ફ્રેન્ડ્સ, આપણા જીવનમાં મહેનત અને પ્રામાણિકતાનું કેટલું મહત્વ છે તે આપણને જાણવા મળે છે. ફ્રેન્ડ્સ, આ મોચીની જગ્યાએ તમે હોટ તો તમે શું કરતે વિચારો જોઈએ. મોચીની પાસે તો બધા ઓજારો સોનાના હતા, છતાં પણ તેણે મહેનત કરવાની છોડી ન હતી. તો તમે એની જગ્યાએ હો તો તમે શું કરો વિચારજો. તેવી જ રીતે જે આ સાધુ મહારાજ હતા, એમની પાસે પણ પારસ મણી હતો. એ ધારતે તો ઘરે ઘરે ફરીને ભિક્ષા માંગવાની જગ્યાએ આ પારસ મણીનો ઉપયોગ કરીને પોતાનું જીવન જીવી શકતા હતા. પણ તેમણે પણ પારસ મણીનો ઉપયોગ બીજાનું ભલું કરવા માટે જ કર્યો હતો, પોતાના માટે નહીં. તો તમે આ સાધુ મહારાજની જગ્યાએ હોત તો શું કરતે? તો આ બંને પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આવવાનું છે. તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.